હિન્દુ ધર્મ પ્રમાણે આદિ અનાદિ કાળથી અને ઋષિ મુનિઓ વખતથી વંશ પરંપરાગત રીતે બ્રાહ્મણ લોકો તરીકે ધાર્મિક વિધિ વિધાન કરે વગેરેની કાર્યવાહી કરે છે. ઉપરોક્ત તમામ કાર્યવાહી ધર્મગ્રંથને અનુલક્ષીને ધર્મગ્રંથ મુજબ કરવામાં આવે છે અને આવા કાર્ય માફક બ્રાહ્મણ મારફત સમાજને કોઈ ગેરરસ્તે દોરવા કે ખોટી વિધિના બહાને કોઈ પણ પાસેથી ખોટી રીતે રૂપિયા લેવાની કાર્યવાહી કરવામાં આવતી નથી. ધાર્મિક રીત રિવાજ મુજબ તેઓની શ્રદ્ધાને ઠેસ પહોંચે તેવું વિજ્ઞાન જાથાના બની બેઠેલા પ્રમુખ તેમજ જયંત પંડ્યાના ખોટા આડંબરો રચીને પોતે કોઈ સમાજ સુધારક એવી છાપ ઉભી કરી સરકારમાં ખોટી સંસ્થાની નોંધણી કરાવી પોલીસના રક્ષણ હેઠળ ધાર્મિક વિધિ જે નિયમ મુજબ શાસ્ત્રમાં લખેલ છે તેવી જ રીતે રહેલ જામનગરના બ્રાહ્મણ ભાઈ પર ખોટી રીતે પોલીસ મારફત રેડ કરાવીને ઘરમાં પ્રવેશી કરી ધાર્મિક વિધિના વિઘ્ન કરીને બ્રાહ્મણ પરિવાર પર ખોટો હાવ અને ભય બતાવીને બ્રાહ્મણનું અપમાન કરેલ આ બ્રાહ્મણની આજીવિકા છીનવી લેવાનો હીન પ્રયત્ન કરવામાં આવેલ જેનાથી સમસ્ત બ્રહ્મ સમાજ નારાજગી વ્યક્ત કરેલ છે જેના સંદર્ભમાં આજ રોજ આવેદનપત્ર આપી જયંત પંડ્યા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સમગ્ર બ્રહ્મ સમાજે એક જ સૂર જયંત પંડ્યા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું હતું. સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ હર્ષુભાઈ પંડ્યા આજ રોજ સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી જે વિજ્ઞાન જાથાએ બ્રહ્મકાંડી બ્રાહ્મણો ઉપર જે નિવેદન આપ્યું છે અને એ નિવેદનના વિરોધમાં ઉપલેટા બ્રહ્મ સમાજ વિરોધીની રેલી અને આવેદનપત્ર લઈ અને મામલતદાર ઓફિસે આજે સુપ્રત